આ જમાનો હોમ ડિલિવરીનો છે. કપડા વાળો કપડા આપી જાય, છાપા વાળો છાપા આપી જાય. હા, અને તો હવે તો એમેઝોન ઉપર જ ખાલી બોલે. આમ સર્ચ કર્યું ને આમ ઓર્ડર છોડ્યો, બધું ઘરે આવી જાય છે. ઝોમેટો ને સ્વીગી તો આવે જ છે, બધું જ. એક અમે બાકી રહી ગયા, આજે અમે પણ આવી ગયા. પણ વર્ષે એકવાર કેટલાક નબીરા એવા હોય છે એને ઉપાશ્રયમાં આવવાની બાધા હોય છે, તો અમારા માથમાં અહીંયા સુધી આવશે તો કમસે કમ નીચે ઉતરશે. ઘણા એવા હશો ને, પહેલી વાર મારું પ્રવચન કોને સાંભળ્યું છે? એક બે ત્રણ ચાર, ફર્સ્ટ ટાઈમ લાઈવમાં. હા, લાઈવ લાઈવમાં. બાકી તો હું જ આવું છું, તમે તો ક્યાં આવતા જ નથી. અને હું સીધે સીધો નથી આવતો, આ અલ્પેશભાઈ ને ભરતભાઈ, ભરતભાઈ એ સુતા નથી, તમને હુવા દેતા નથી. 12 વાગે એટલે ટપકે છે તમારા. હમણાં જ ક્યાંક વાંચ્યું, મોબાઈલ એક મંદિર હૈ, વોટ્સએપ ઉસકા દેવતા હૈ, જો ગ્રુપ બનાતા હૈ વો પૂજારી હૈ, ઓર ઉસકે અંદર જો મેસેજ ભેજતા હૈ વો ભક્ત હૈ, મેસેજ ભેજને કે બાદ ભી જો રીડ નહીં કરતા હૈ વો મંદિર કે બહાર બેઠા હુઆ ભિખારી હૈ. અમારા ભરતભાઈ આટલા મેસેજ મોકલે, લાખો જણ જુએ, છતાં બે પાંચ નબીરા એવા હોય ના જુએ. ચલો જવા દો, મારા સાહેબ છે, હવે એકની એક જ વાત હશે. ચલો ઉડાવ, ડિલીટ ડિલીટ. અત્યાર સુધીમાં છેલ્લા 7 વર્ષથી બે ભાઈ અને ભત્રીજો સપન, આ અને આખી ટીમ અમારી, અમિત, જેપી, અક્ષત, આ બધાએ આ લાઈવ તમે બોલ્યા ને, તમે નહીં, ઓસ્ટ્રેલિયા સુધી, કેનેડા સુધી, શિકાગો, આ પજુષણમાં મને ફિનિક્સ, ટેક્સાસ, દલાસ એવા 4 સંઘમાંથી ઓફર આવી ગઈ, સાહેબ પજુષણમાં કોઈ નથી આવવાના, આપ ઓનલાઈન પ્રવચન કરો. મેં કીધું અમારા રત્નસુંદર મારા સાહેબ કરવાના છે, બધા અલગ અલગ કરે એમાં મજા નહીં, તમે એમની સાથે જોડાઈ જાઓ, તમને પ્રવચન મળશે. 8 વર્ષ પહેલા અમદાવાદમાં એન્ટ્રી મારી, ત્યારે 50 જણા ઓળખતા નહોતા. અને આજે અમદાવાદથી જ્યારે વિદાય લઉં છું, 50 દેશ સુધી મને જો પહોંચાડ્યો હોય એથી વધારે, તો ધોળકિયા પરિવાર, એક નાનકડો વોટ્સએપ ફેરવ્યો મને પૂછ્યા વગર, અને બીજા દિવસથી જે મને લોકો થેન્ક યુ આપવા આવ્યા, હું શું છે પણ તમે ક્યાંથી, મને તો કંઈ ખબર જ નથી. મહિના સુધી રોજના 2 જણા આવે, મારા સાહેબ બોલો તમે મોબાઈલ ઉપરનો જે વોટ્સએપમાં મેસેજ પ્રવચન બોલ્યા છો, અદભુત, અફલાતું. એક દિવસ મેં ભરતભાઈને પૂછ્યું, ભરતભાઈ શું છે, તમે મારી ગેરહાજરીમાં કંઈ કર્યું છે? મને કે હા સાહેબ, પૂછ્યા વગર એક વોટ્સએપ જવા દીધો છે, મારે જોવું તું, ચેક કરવું તું લોકોને કેટલો ઇન્ટરેસ્ટ. મેં તો અહીંયા તો સવારથી સાંજ સુધી લોકો, અને બસ અંબાવાડી 2014ની સાલથી શરૂ થયેલી વોટ્સએપ પ્રવચનની યાત્રા આજે 2021, લગાતાર 7 વર્ષ વિધાઉટ બ્રેક, ગમે તેવી પરિસ્થિતિ, પોતે બીમાર પડ્યા હશે તો પણ બાજુમાં લઈને જ એમની ટીમ પ્રવચન. મોટી વાત એ, મારું ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નહીં, એમણે જ ઉતારવાનું, એમણે જ એડિટ કરવાનું, એમણે જ ક્રોપ કરવાનું, અને એમણે જ વાયરલ કરવાનું. અરે ઇવન મેસેજ આવે તો જવાબ એમણે જ આપવાના, મારી પાસે પણ નહીં લાવવા. એકદમ સિરિયસ કેસ હોય તો જ સર્જન પાસે જવાય ને, તો જ મારી આગળ મોકલે. બાકી નેવર મને ઇન્ટરપ્રિટર કર્યા વગર એમણે પ્રભુના વચનોને આખા વિશ્વમાં પહોંચાડવાનો જે અદ્ભુત પ્રયત્ન કર્યો છે એ બદલ હું તો બીજું શું કહું. પણ અમારા સુકૃત સેન્ટરના ટ્રસ્ટી અમર ભાઈ, એમને ગયા રવિવારે ભાવ થયો કે સાહેબ હવે આપ વિદાય લ્યો છો. ઘણા વખતથી અમારી ભાવના છે કે સુકૃતની એક્ટિવિટી હોય કે મારી પર્સનલ પ્રવચનની એક્ટિવિટી હોય, કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ સ્પૃહા વગર, જે રીતના આખી ધોળકિયા ટીમે જે ભોગ આપ્યો છે, અમારે એનું ફૂલ નહીં પાંખડીથી બહુમાન કરવું જ. પણ અમારા ભરતભાઈને પકડતા દમ નીકળી જાય, 4 જણા ભેગા થયા ત્યારે ભરતભાઈ પકડાયા. હવે એમને તો આવવું જ પડે એમ હતું, એટલે આવ્યા. અલ્પેશભાઈ છટકી ગયા, સપન બાનું કાઢી નીકળી ગયો. પણ અમારા અમરભાઈ કંઈ ગાંજ્યા જાય એમ નથી, આ કોઈ કલ્પના નથી કે રવિવારે, ખબર હતી અમરભાઈ કે આપણે અહીંયા આવવાનું થશે. પણ જ્યારે અમારા ભાવ સારા હોય છે ને,
ત્યારે યોગાનુયોગ એવા સંયોગો રચાઈ જતા હોય છે. હજી તો ગઈકાલે સવારે ભરતભાઈ આવ્યા, મેં કીધું હું હવે સાબરમતી જાઉં છું, નવાબાડજ જાઉં છું, સોલા જાઉં છું, આંબાવાડી. મને કે કામ કરો, અહીંયા આવ્યા છો તો પછી અલ્પેશના ઘરે પગલા કરી લો. ચલો અલ્પેશ ન આવ્યા તો આપણે હોમ ડિલિવરી. અને એમાંથી અલ્પેશમાંથી આખું અષ્ટમંગલ આયોજન નગર રેડી થઈ ગયું. અને આજે આ પ્રોગ્રામ ગોઠવાયો છે. અમારા અમરભાઈએ પણ આનો લાભ ઉઠાવી લીધો છે. અત્યારે એક મિનિટ માટે અમરભાઈ અલ્પેશભાઈ ધોળકિયાનું બહુમાન કરવા માંગે છે. આ પરિવારને તો તમે બધા ઓળખો છો, પણ એમની ટીમમાં પણ કેવી લાગણી હોય છે. હજી રવિવારે પરમ દિવસે બહુમાન કર્યું ને અમારો અમિત ગઈકાલે પોતાના દીકરા દીકરીને લઈને આવ્યો. શું શબ્દનો પ્રયોગ કર્યો, આંખ ભીની થઈ જાય. મને કે બસ ને સાહેબ, વ્યવહાર પૂરો કરી નાખો. અમદાવાદ છોડતા પહેલા તમે અમારી સાથેનો વ્યવહાર પૂરો કરી નાખો. મેં કીધું આ અમદાવાદનો જ પૂરો થયો, મુંબઈનો બાકી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આખી ટીમ એટલી સરસ. એને એક અંજન સલાહકારનો લાભ મળ્યો, પણ પ્રતિષ્ઠાના દિવસે ભરતભાઈએ બીજે મોકલ્યો હશે કે અલ્પેશભાઈએ. એને આમ દિલમાં વસવસો રહી ગયો કે મારે પ્રતિષ્ઠાના દિવસે ભગવાન છોડી દેવા પડ્યા. વિચાર કરો, એને મેરેજમાંય જવા મળે, એને પાર્ટીઓમાં જવા મળે, પણ આ બધાને આનંદ શેનો હોય છે ખબર છે? ધર્મનો. અને આ એવા છે કે પ્રવચન હોય ને ત્યારે પોતાના દીકરાને લઈને આવે, પોતે વિડીયો ઉતારે અને પોતાના દીકરાને નીચે બેસાડે કે બેટા સાંભળ મારા સાહેબનું પ્રવચન. શિબિરના પ્રવચન, જનરલ પ્રવચન હોય કે મારા દીકરામાં સંસ્કાર પડે, અજૈન હોવા છતાં પણ એ આપણા પ્રવચન સાંભળે અને આપણે જૈનના દીકરા થઈ આપણા દીકરાને મારા સાહેબથી દૂર રાખીએ, આ શીખવા જાઉં છે.